सरकार ना शिक्षक अभियान ना दावा पोकळ साबित थया छे। खेड़ा जिल्लाना डाकोरमां नवी नगरी विस्तारमां 50 गरीब बाळको आंगणवाड़ी भवन वगर खुल्ली गटरनी बाजूमां भणवा मजबूर बन्या छे। आंगणवाड़ी भवन वगर गरीब भूलकाओने भणतर मेळववा ज्यां त्यां भटकीने भणावता आंगणवाड़ीना महिला बहેનો અને બાળકોના વાલીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું। અહીં આંગણવાડી ભવન બનાવવા માટે ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને વોર્ડ નંબર 1માં ચૂંટાયેલા સભ્યોને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ અંગે કોઈ પણ કામ ન થતા હવે રાજ્યના માનવ અધિકાર આયોગને ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા ભૂલકાઓના ભણતર માટે નવીન આંગણવાડી ભવન બનાવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। હું મલેરો આંગણવાડીમાં કાર્યકર તરીકે કાર્ય કરું છું। બાળકોને ભણાવવું પણ રોડ ઉપર બેસીને ભણાવવા પડે, કારણ કે એ વ્યવસ્થા જ નહીં કશી, અને સ્લમ વિસ્તારમાં બેહે છે। ઘણા બધાને રજૂઆત કરી છતાં કશો નિકાલ આવતો નથી। ગમે તે જગ્યાએ જઈ હોદે આજે આવી બેસાડે, કાલે પેણ બેસાડે, એવી રીતે મારે ઘડે ઘડે અલગ અલગ જગ્યાઓ બેસાડવા પડે છે બાળકો। હવે તમે પરિસ્થિતિ તો જુઓ છો કે એવું પરિસ્થિતિ હોય, ચોમાસાની અંદર શું છે શું ને, મારે કેવી પરિસ્થિતિમાં આ બધું કરવું પડે છે। ઘણી બધી રજૂઆત કરી છતાં કોઈ આંખ ઉઘાડતું નથી। સભ્યોને વાત કરી, નગરપાલિકામાં બે વાત કરી, અહીંયા એવું કહે છે આજે નહીં કાલે ને આવતા વર્ષે કરીશું, બે દિવસ પછી કરીશું, એવી એવું કરીને આગળ એ રજૂઆત કરે છે। આ આંગણવાડીનો પ્રશ્ન 20 વર્ષથી છે। મારું નામ ભાવનાબેન ગોપાલભાઈ ઠાકોર છે। હું 10 વર્ષથી હેલ્પરમાં નોકરી કરું છું, તો આ જ રીતના છોકરાઓને જમવાનું નાસ્તો બનાવીને અમે આવીએ છીએ, પણ કોઈ થતું નથી નિવારણ એનું, અને ઘણા મેમ્બરોને કહ્યું પણ કંઈ થતું નથી, અહીંયા બનશે અહીંયા બનશે એવો દિલાસો આલીને લોકો છૂટી પડે છે। હા, અહીંયા અમે વર્ષોથી અમારા બાળકોને આંગણવાડી માટે અમે રજૂઆત ખૂબ જ લાગતા વરખતા અધિકારીઓ, ચીફ ઓફિસર તથા અન્ય પ્રમુખ સાહેબોને ઉપર સુધી અમે કચેરીઓ ઠાસા તાલુકા તમામ ઠેકાણે અમે રજૂઆતો કરી છે, પણ અત્યાર સુધી અમને કોઈ આનો એ લોકોએ કોઈ જવાબ આપ્યો નથી। અમે રજૂઆત કરતા હોવા છતાં અમારી પાસે જગ્યા નહીં એવું પણ ઘણી વાર એ લોકોએ કહ્યું, તો અમે કહ્યું કે અમારી પાસે મલઈ રોડ જતા એક જર્જરિત જાજરા ટોયલેટ આવેલા છે, તો કોઈ નકામા છે, કોઈ ઉપયોગી નથી, તો એવી જગ્યા ઉપર અમારા બાળકોનું માટે આંગણવાડી બને તો અમારા બાળકોની સારી સેફ્ટી પણ રહે એ માટે અમે રજૂઆત કરી, પણ અત્યાર સુધી કોઈ નક્કર જવાબ આપી નથી કોઈએ। બેન, જે ડાકોર ખાતે આંગણવાડીનો પ્રશ્ન છે, આપનું નામ શું છે, કઈ જગ્યાએ આ પ્રશ્ન છે, કેટલા સમયથી છે, શું કહેશો? મારું નામ સરલાબેન વિશાલભાઈ વસાવા, હું નવીનગરી ડુંગરાભાગળ મલઈ રોડ ઉપર રહું છું। અહીં 20 વર્ષથી આંગણવાડીમાં પ્રોબ્લેમ છે, રસ્તા ઉપર બેસાડે છે, અને એમાં તો છોકરાઓને બહુ તકલીફ થાય, જઈને ત્યાં બેસવું પડે અમને, એ માટે રજૂઆત કરી છે આંગણવાડી। બીજા શું પ્રશ્નો છે આમ આ સિવાય, કે જે આ બાળકોને નથી ભણાવવામાં જે બેસાડીને આ ભણાવવા પડે, અહીં તો રસ્તા ઉપર જ બેસાડે છે અત્યારે, તો કઈ જગ્યાની કઈ એ નથી એટલે। આંગણવાડીની તમે એની સ્કૂલ માટેની માંગણી કરેલી? હા, કરી છે એની માંગણી, પણ કોઈ એનો નિકાલ જ નહીં આવ્યો છે। કોને કોને રજૂઆત કરી હતી? અહીં નગરપાલિકામાં અને અહીં સ્કૂલમાં કરી હતી, તો હજુ કઈ નિકાલ નહીં થયો।